अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। जंगल ना भील लोगों ने उलागियो के माँ जगदम्बा की स्तुति आलती थी, नैनी प्रार्थना नैनो यज्ञ अनुष्ठान आलतु थू। अने ये भील लोगों जंगल में निकला के कोक जो हारो बलि मिली जाए रुष्ट पुष्ट तो एने माताजी नी समक्ष लई अने एनी बलि आपी अने मां भरत जी ना दर्शन थया। पेला परस्पर वातो करवा लाग्या काना जेवो बलि तो आपने मळशे नहीं। हालो भरत जी ने कीधु के हालो तमने एक जगह लई जावा। भरत जी के क्या ते के एक जगह लई जावाना छे ते के न्या जम्मानू मळशे ते के हा ते के हालो भूख बहु लागी। અને ભરતજીને એમ કહેવાય કે માં જગદંબાની સામે લઈ જઈને જ્યાં બલિ દેવાની તૈયારી કરે બરાબર એ જ સમયે માં જગદંબા સાક્ષાત પ્રગટ થયા છે। બલિ દેવા વાળા વ્યક્તિને અટકાવ્યા, કોઈ જીવની બલિ નથી આપવાની, તમારી અંદર રહેલી પશુતાની બલિ આપવાની છે, પશુની બલિ નથી આપવાની। માં જગદંબા તો કરુણાનો અવતાર છે અને એવી કરુણા અવતાર માં જગદંબાએ સૌ કોઈને સુંદર મજાનું વર્ણન કર્યું, જાઓ આને મૂકી દો। ભરતજી મહારાજ વળી પાછા જંગલમાં આવ્યા, બરાબર એ જ સમયે રહુગણ રાજાની પાલકી આવી છે। રહુગણ અને ભરતજીની વચ્ચે દિવ્ય સંવાદ થયો જેને ભાગવતજીમાં ભવાટવીનું વર્ણન કહેવાય છે। બંનેનો ભેટો કેવી રીતે થયો એનું તમને એક ઉદાહરણ કથા સમજાવું તો, રહુગણની પાલખી નીકળતી હતી, સૈનિકોએ પાલખી ઉપાડી છે પણ રસ્તામાં કંઈક વસ્તુ બનવાને કારણે એક સૈનિકના પગમાં કશું વાગી ગયું અને એ પાલખી ઉપાડવા માટે સમર્થ નહોતો, પાલખી નીચે પધરાવી। બીજા બધા સૈનિકો કોઈ રુષ્ટપુષ્ટ માણસને ગોતવા ગયા, જો મળી જાય તો એના હાથથી આપણે પાલખી ઉપાડાવીએ। ભરતજી હામા મળ્યા એટલે ભરતજીને કીધું કે ચાલો અમારી ભેગા, તમારે પાલખી ઉપાડવાની છે તો કે ત્યાં જમવાનું મળશે તો કે હા આપશું, લઈ ગયા પ્રસાદ ભોજન કરાવી અને વળી પાછી પાલખી લઈ અને ધીમે ધીમે ચાલવા લાગ્યા છે। તુલસી મગન ભયો રામ ગુણ ગાઈ કે તુલસી મગન ભયો રામ ગુણ ગાય, રામ ગુણ ગાય કે ગોપાલ ગુણ ગાય કે, રામ ગુણ ગાય કે ગોપાલ ગુણ ગાય કે, રામ ગુણ ગાય કે ગોપાલ ગુણ ગાય કે, રામ ગુણ તુલસી મગન ભયો રામ ગુણ ગાય કે, તુલસી મગન ભયો રામ ગુણ ગાય। ખંભા ઉપર પાલખી ને લઈને જ્યાં ભરતજી મહારાજ ચાલે છે, જીવ રાજાનો ને ખોલિયું બદલાય નહીં, ભીતરનો માયલો તો બદલાય નહીં ક્યારે। જ્યાં રસ્તામાં કીડીઓની હારમાળા આવે એટલે ભરતજી મહારાજ ઠેકડો મારે, ભાગવતજીમાં આ વર્ણન મને બહુ ગમે છે, ભવાટવીનું વર્ણન છે। એટલે આગળની થોડી કથાઓને મેં થોડી મિનિમાઇઝ એટલા માટે કરી કારણ કે આ પ્રસંગને મારે થોડો વિસ્તારથી લેવો। રાજા વિચારમાં પડ્યા કે એરોપ્લેનમાં કોઈ દી રોદા ન આવે, પાલકીમાં કોઈ દી રોદા ન આવે, આ ઠેકડા કોણ મારે છે। એટલે સૈનિકે જઈને રાજાને કહ્યું, મહારાજ આજે નવો આવ્યો છે ને થોડોક વિચિત્ર છે, પૂછો એને કેમ આવું કરે છે।
જઈને ઓલાએ પૂછ્યું, કેમ ઠેકડા મારે છે? બોલે, મહારાજ, રસ્તામાં કીડીઓ ની હારમાળા, મકોડા ની હારમાળા હોય ને એના માથે પગ મૂકીએ તો પાપ લાગે. લે, ઉપદેશ આપવા માંડ્યા. અરે પાપ પડતું મૂક, આમાં અંદર રાજા બેઠા છે, રાજાના સુખના વિચારો કરો, પાપ પુણ્યને મૂકો પડતું. ઠીક છે. વળી પાછી યાત્રા ચાલવા લાગી ને વળી પાછું જ્યાં કીડીઓની હારમાળા રસ્તામાં આવે, વળી પાછો ઠેકડો માર્યો. રાજાને ક્રોધ ચડ્યો. રાજા નીચે આવ્યા છે. આવી અને કેવા લાગ્યા, હે, કોણ છે તું? તને ખબર છે હું કોણ છું? ખડખડાટ, અટ્ટહાસ્ય કરીને ભરતજી મહારાજ, બ્રાહ્મણનો દીકરો, ખંભે જનોય, જેની આંખમાં બ્રહ્મતેજ આંજેલું છે, એવો બ્રાહ્મણનો દીકરો કહેવા લાગ્યો, હે રાજા, તું મને પૂછે છે? તું તારું અસ્તિત્વ મને બતાવવા માંગે છે? તું તો ખાલી આ રાજ્યનો રાજા છે. એક સમયે આ ભરત આખા ભૂમંડળનો રાજા હતો. હે રાજા, તું મને મારા અસ્તિત્વ માટે પૂછે છે? પેલા તું તારી જાતને પૂછ, તું કોણ છે? કસ્ત્વમ વિભર્ષ કસ્ત્વમ નિગૂઢશ્ચ રસિ દ્વિજાનમ્ ચરસિ દ્વિજાનમ્. હે મહારાજ, મને માફ કરો, મારી ક્યાંક ભૂલ થતી એવું લાગે છે. તમારે ડાબે ખંભે જનોઈ છે, મારું ધ્યાન ન રહ્યું. બતાવો મહારાજ, આપ કોણ છો? તમારી વાણીમાં એટલું ઓજ છે, તમારી વાણીમાં એટલું તેજ છે, તમારા દર્શન કરતા મને આમ મનથી આનંદ થઈ રહ્યો છે. હુ આર યુ? તમારો પરિચય આપો. ભરતજી મહારાજ કહે, વાલા, દુનિયાના પરિચય મેળવવાની જરૂર નથી, તમે તમારી જાતનો પરિચય મેળવો, અપના આત્મદર્શન કરો. હાથ જોડી, કસ્ત્વમ નિગૂઢશ્ચ રસિ દ્વિજાનમ્ વિભર્ષિ સૂત્રમ કતમો વધૂતઃ કસ્યાસી કુત્રત્ય ઇહાપિ કસ્માત્ ક્ષેમાય નશ્ચેત્ દશિનોત્ત શુક્લઃ નાહં વિશંકે સુરરાજ વજ્રાત્ ન ત્ર્યર્કશૂલાજ્ઞયં નયમસ્ય દંડાત્ ન અગ્નિ અર્ક સોમ અનિલ. હે મહારાજ, મેં કિસી સે ડરતા નહીં, ન અહં વિશંકે સુરરાજ વજ્રાત, દેવરાજ ઇન્દ્રના વજ્રથી હું બીતો નથી. ત્રિશૂળથી હું બીતો નથી, યમના દંડથી હું બીતો નથી, ન અગ્નિ, ન અગ્નિના ભય છે મને, ન અર્ક, ન સોમ, ન અનિલ, મને કોઈ વસ્તુથી ભય નથી. મને ભય લાગે છે બ્રાહ્મણ કુળના શાપથી. પ્રભુ, હે મહારાજ, આપ બ્રાહ્મણ દેખાઓ છો, મને ઉપદેશ આપો. અને બંનેની વચ્ચે સુંદર મજાનું ભવાટવીનું વર્ણન થયું છે. સંસારની અસારતા ભરતજી મહારાજે રઘુગણ રાજાને ઉપદેશ આપ્યો છે. ભારત દેશની મહાનતા એ કે સુદામો બોલે ને કનૈયો સાંભળે, ગામડું બોલે ને શહેર સાંભળે, નાનો બોલે ને મોટા સાંભળે. આપણી સંસ્કૃતિના આપણા સંસ્કાર. સુખદેવજી મહારાજે જયારે કથા કરી ને, સુખદેવજીની ઉંમર ખાલી 16 વર્ષની છે, પણ એને સાંભળવા માટે હજારો હજારો વર્ષના મહાન તપસ્વીઓ બેઠા છે, અનુભવીઓ બેઠા છે, જેણે અનુભવના ભાતા બાંધ્યા છે. પ્રભુ, હવે આ યુગમાં કોઈ માણસ કોઈનું સાંભળવા તૈયાર નથી. પત્નીને પૂછો કે પતિ મારું સાંભળતા નથી, પતિને પૂછો કે પત્ની મારું સાંભળતા નથી, છોકરાઓને પૂછો તો બાપા એ કે અમારું સાંભળતા નથી.
આ યુગમાં જ્યારે એક માણસ બીજાને સાંભળવા તૈયાર નથી, એક માણસ બીજાને સહન કરવા તૈયાર નથી, ત્યારે એક માણસ બોલે ને એટલા બધા સાંભળે, આનાથી મોટો જાદુ કયો હોય? કથા અપને આપને દિવ્ય હૈ, ભવ્ય હૈ. આ બાજુ સુંદર મજાનો ઉપદેશ આપી અને રાજાને ભગવત પ્રાપ્તિ કરાવીશ. રાજાને એક વર્ણન કર્યું, એકમ સદ વિપ્રાહ બહુધા વદન. હે રાજન, સત એક છે, ભગવાન એક છે, લોકો એને જુદા જુદા નામે ઓળખે છે. કોઈક રામ કહે, કોઈ ઘનશ્યામ કહે, કોઈ રણછોડ કહે, કોઈક એને ઈશ્વર કહે, કોઈક એને અલ્લાહ કહે, કોઈ ગોડ કહે, કોઈ જીસસ કહે. સત્ય એક છે. ત્યારબાદ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વિરાટ નારાયણના સ્થૂલ સ્વરૂપનું દર્શન કરાવ્યું, સૂક્ષ્મ સ્વરૂપનું દર્શન કરાવ્યું. પાતાલમે તસ્ય હિ પાદમૂલમ પઠંતિ પાર્ષણી પ્રપદે રસાતલ. મહાતલમ વિશ્વસૃજોથ ગુલ્ફો તલાતલમ વૈ પુરુષસ્ય જંઘે. બોલે, આ સમસ્ત બ્રહ્માંડ, આ સમસ્ત લોક મારા હરિથી વ્યાપ્ત છે. હરિથી જુદું બીજું કઈ છે નહીં. જ્યાં જુઓ ત્યાં હરિ છે, ભગવાન છે. ભગવાનથી પાતાળ છે પગ, ભગવાન વિશ્વમૂર્તિ, ભગવાનના પગનું તળિયું પાતાળ છે. પાતાલમ એતસ્ય હિ પાદમૂલમ પઠંતિ પાર્ષણી પ્રપદે રસાતલમ. ઘૂંટી ઉપરની ગાંઠો ભગવાનની, રસાતલ આદિનું વર્ણન કર્યું છે. વિશ્વમૂર્તિ ભગવાનની નાભી એ આકાશ છે, ભગવાનના રૂવાડા એ આ ધરતી ઉપર રહેલા ઝાડવા છે. જો એકવાર સમજાઈ જાય કે આ વૃક્ષો છે એ ભગવાનના રૂવાડા છે, તો પછી સેવ ધી એન્વાયરમેન્ટના પાટિયા નહીં લગાડવા પડે. ભગવાન આપણા ઋષિઓ છે, બહુ બહુ સમજદાર, એટલે ઋષિઓએ ધર્મને વિજ્ઞાનની સાથે જોડી દીધું. દરેક વસ્તુની પાછળ કારણ છે. આ બધું વર્ણન કરી, સાત દ્વીપોનું વર્ણન કર્યું, પર્વતોનું વર્ણન કર્યું, બાર રાશિઓનું, મેષ વૃષભ મિથુન કર્કશી કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ અને મીન જ્યોતિષ ચક્રનું વર્ણન બતાવ્યું છે. ભૂગોળ ખગોળ આ સૌનું વર્ણન કરી ઈશ્વરની ઉપાસના સાર્વદેશિક સાર્વકાલિક છે વસ્તુ બતાવી અને ભગવાનનું અસ્તિત્વ બતાવી અને પછી છેલ્લે છેલ્લે 28 પ્રકારના નરકોનું વર્ણન શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કરે છે. હે પરીક્ષિત, ધ્યાનપૂર્વક સાંભળો, 28 પ્રકારના નરકો છે. ધ્યાન સે સુનના, એ 28 પ્રકારના નરકો જે માણસ મનુષ્યનો જન્મ મળ્યો હોય અને મનુષ્યના જન્મમાં ન કરવાના કામ કરે, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન આચરણ કરવાનું આચરણ કરે, તો માણસને નરકની પ્રાપ્તિ થાય છે. જેણે ભગવાને સુંદર મજાનો દેહ આપ્યો હોય અને દેહ દ્વારા અદર્શનીય વસ્તુનું દર્શન કર્યું હોય આંખથી, એ માણસ જ્યારે મૃત્યુ પામે અને નરકમાં જાય, યમનાદૂતો એની આંખમાં ગરમ ગરમ સળિયા પ્રવેશ કરાવે છે. જેણે પોતાના કાન દ્વારા કોઈકની નિંદા સાંભળી હોય, એ માણસ જ્યારે નરકમાં જાય ત્યારે યમનાદૂતો ગરમ ગરમ તેલની કડાઈમાંથી તેલ કાઢી અને એના કાનમાં નાખે છે. જે માણસે પોતાની જીભ દ્વારા બીજાની નિંદા કરી હોય, એ માણસની જીભની અંદર સળિયા પરોવવામાં આવે છે. જે માણસ પોતાની પાસે હોય, કોઈ માગવા આવે, મદદ માગવા આવે અને મદદ ન કરે,
પોતાની પાસે હોય એટલે જરૂરિયાત કરતા વધારે હોય, તમારી પૂરતું હોય તો. જો માગવા માગવામાં એવું છે કે કોઈ માણસ જ્યારે બીજા પાસે માગે ને, શાસ્ત્ર એમ કહે છે એ જ સમયે એનું મૃત્યુ થઈ ગયું. કોઈ માણસ, એક માણસ બીજા માણસ પાસે કંઈક વસ્તુ માગે, શાસ્ત્ર એમ કહે છે કે એ જ સમયે એ માણસ મરી ગયો છે, જીવતો નથી. પણ એક માણસ માગે છે, બીજા પાસે છે ને એ નથી આપતો, તો એ માણસનું મૃત્યુ ત્યાં ને ત્યાં થયું. એટલે સમજદાર લોકો, ડાયા મહાપુરુષો ક્યારેય એવા વ્યક્તિઓના સીધા સંપર્કમાં નથી આવતા જે યાચક હોય. અને યાચકની નિંદા આપણા શાસ્ત્રમાં એટલા માટે જ થઈ છે. જીવનમાં બધું કરવાનું, ક્યારે કોઈની પાસે અપેક્ષા નહીં રાખવાની. અનપેક્ષઃ સુચિર દક્ષઃ ઉદાસીનો ગતવ્યથ ઉદાસીન ગતવ્યથ. સંસારમાં કોઈની પાસે અપેક્ષા નહીં કે મારો દીકરો મને આવું કરાવી દે, કે મારો ભાઈ મને આવું કરાવી દે, કે મારો મિત્ર આવું કરાવી દે, કે મારો સખા. કોઈની પાસે અપેક્ષા નથી રાખવાની. અનપેક્ષ બનો. સુંદર મજાનું નરકોનું વર્ણન આમ તો સુંદર મજાનું જ કહેવાય. એક જગ્યાએ નરકોનું વર્ણન કરીને હું નેટ હેઠે ઉતર્યો ને, તો એક ભાઈએ પૂછ્યું કે આ હકીકતે બધું હોય છે? મેં કીધું હકીકતે આ બધા પ્રકારના કામ જો આપણે કરીએ તો હકીકતે હોય છે. પાપ કર્મ કરો છો, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ સુભાશુ. તમે સારું કરશો તો એનું સારું ફળ મળશે, અને ખરાબ કરશો તો ખરાબ ફળ મળશે. અને આ ચકરડામાંથી બ્રહ્મનો બાપ દશરથ પણ બચી શક્યો નથી. સાક્ષાત બ્રહ્મના પિતા જ, રામના પિતા જ દશરથજી. પણ દશરથ પુત્ર વિયોગે મરજો કરજો રામ રામ રામ. કર્મનો સંગાથી રાણા મરો કોઈ નથી, ઓ કર્મનો સંગાથી. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી, કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. એ લખ્યા એના જુદા જુદા લે, જો જે માણસ જે કંઈ પણ કર્મ કરે છે એનું એનું ફળ ભોગવવું જ રહે છે. એટલા માટે ભાગવત રામાયણ આદિ ગ્રંથો એટલા માટે જ છે કે આપણે આ બધી વસ્તુને સમજી શકીએ. જો નહીં સમજીએ તો આનો બીજો કોઈ વિકલ્પ નથી. ભગવાને બનાવેલા એક એક વસ્તુના ક્રમને આપણે સમજવો પડશે. એક નરક એવું છે, જે માણસે બહુ પાપ કર્યા હોય ને એને યમના દૂતો ઊંચે સુધી લઈ જાય આકાશમાં, ત્યાંથી ઘા કરે. એના રાય રાય જેટલા દાણા થઈ જાય, એ દાણાને પાછા ઉપર લઈ જાય, વળી પાછા ઘા કરે. જીવાત્માને જીવ પણ ન જાય અને દુઃખ પણ મળે એટલે હદ સુધીની પીડા આપવામાં આવે છે. જે માણસે કોઈની સાથે વિશ્વાસઘાત કર્યો હોય એ માણસને
તેલની કડાઈની અંદર તળવામાં આવે. હવે આ બધું વર્ણન શરૂ થયું ને એટલે સુખદેવજી મહારાજને પરીક્ષિત કહેવા લાગ્યા કે મહારાજ સાચું કહું? તો કે હા. હવે કાનને ત્રાસ થાય છે, કંઈક એવું કરો મહારાજ જેનાથી આ બધા નરકોથી બચી શકાય. પંચમ સ્કંદનો અંત થયો. ષષ્ઠમ સ્કંદમાં પોષણ લીલા જે અનુગ્રહ છે ભગવાનનો, એ અનુગ્રહ શું છે? જહિ શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ, કામરૂપમ દુરાસદમ. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને ઉપદેશ આપ્યો કે હે અર્જુન, તારે આ બધા પ્રકારના પાપમાંથી બચવું હોય તો શું કરવાનું છે? જહિ શત્રુ મહાબાહો, હે મહાપુરુષ, જે ધીર વીર ડાયા લોકો હોય એ આ કામરૂપી શત્રુને હરાવે. જે તમારા અને મારા મનમાં રજોગુણને ઉત્પન્ન કરવા વાળું છે. કલિયુગની અંદર જો માણસે પાપ કર્મથી બચવું છે તો એનું શ્રેષ્ઠ સાધન કયું છે? બોલે જો પાપમાંથી બચવું છે કલિયુગમાં તો કોઈ પણ સરસ મજાની ભગવાનની કથા હાલતી હોય એ મંડપમાં તમે વૈયા જાઓ. કોઈ જગ્યાએ કથા કીર્તન ચાલતું હોય તો ત્યાં જઈને બેસો. કોઈ જગ્યાએ ભગવાનનું હરિનામ લેવાય છે તો ત્યાં જઈને બેસો. કલી સંતારણ ઉપનિષદમાં તો એવું લખ્યું છે કે જ્યાં હરિનામ લેવાય, જ્યાં ભગવાનનું નામ લેવાય, ન્યાથી યમના દૂતો 100 ગાંવ સુધી દૂર રહે છે, ત્યાં આવતા નથી. હે જીવ, સાવધાન થયા શરૂ, સાવધાન થઈ જાઓ મારા બાપ, એકદમ એલર્ટ થઈને. જે માણસ ભગવાનની કથા સાંભળે છે એનું જીવતર ધન્ય થઈ જાય છે. કળિયુગમાં સૌથી શ્રેષ્ઠ સાધન છે નામ. કલિયુગ કેવલ નામ અધારા, સુમીરી સુમીરી નર ઉતર હિ પારા. કલિયુગ કેવલ નામ અધારા, કલિયુગ કેવલ નામ અધારા, ઓ કલિયુગ કેવલ નામ. કલિયુગ કેવલ નામ અધારા.
सुखदेव जी महाराज राजा परीक्षित ने सावधान करता कहे छे, हे राजन ध्यान पूर्वक सांभळो, कलियुग छे ए खराब नथी, कलियुग सारो छे। डोंगरे जी बापा एवं कहता कथा में मारा गुरुदेव पूज्य भाई श्री वारंवार आ वात ने कहे छे, जे वस्तु ने आपणे निंदीए छीए कि कलियुग खराब छे, कलियुग खराब छे, खोटी वात छे वाला। सत्य द्वापर अने त्रेतामां जे मोटा मोटा यज्ञ करवाथी, जप अनुष्ठान करवाथी जे पुण्यनुं फल मारा बाप नहोतुं मळतुं, कलियुगमां हरिनाम लेवाथी मळे छे। हरि बोल, हरि बोल, हरि बोल। राधे कृष्ण, गोपाल कृष्ण, राधे कृष्ण। खाली तमे भेगा थईने भगवाननुं नाम लो ने केवी ऊर्जा बनी जाय। भगवान नी अनुभूति, भगवान कई पोते पीतंबर पेरी ना आवे एल्डोरेट मा आपड़ी वच्चे तो आपड़े माननी खरा। हा हाचू कहजो, दाखला तरीके आपड़े अहीं कथा करवा हॉल मा बैठा छे, ओले दरवाजे थी भगवान प्रगट थया, पीळू पीतंबर, काली कामळी, माथे मोर मुकुट धारण करीने आवे ने हाथमां वाळी लईने वगाड़े, तो आपने एम लागे कोक नाटक कंपनी वाला आव्या हशे। हा हा चूके जो, कोई माने खरा? એટલે મને માં આવે જ નહીં, અનબિલીવેબલ, હાઉ ઇઝ ઇટ પોસિબલ? વાય કૃષ્ણ ઇઝ ઇન એલ્ડોરેટ વાલા, ચાર ચાર દીથી કનૈયો એલ્ડોરેટમાં જ છે પણ તમને ખબર નથી। મળવું છે બધા, ન બોલ્યા। હાલો આજે કૃષ્ણ જન્મ નહીં થાય, કનૈયાને મળવું છે તો આંખ ખુલ્લી, કાન ખુલ્લા, ભગવાનને આપણે કહેવાનું, હે નાથ તમે અમારી અંદર આવો, અમારી અંદર પ્રવેશ કરો। ભગવાન કૃષ્ણ રસ હૈ, રસો વૈસા, रस ही भगवान है। ऐसे रसराज मेरे महाप्रभु जी जब हमारे अंदर प्रवेश करेंगे, प्रभु कैसे करेंगे? मोडू थे तो वांधो नहीं। हाँ चलो, आज कथा गंगा वही रही है, ग्वालिया तैयार हे ना आज तो, પણ હજી તો આ અત્યારે જે પ્રમાણે કથા હાલે છે, કાલે કૃષ્ણ જન્મ કરી તો આ આ બાજુ આગળથી જ ખાલી બોલે છે, તમારે પાછળ વાળાને મોઢા મગ ભર્યા કરે, બોલો એમ કઈ વાંધો કરો, જો આમાં ખોટું ન લગાડતો, વાત બહાર જાય ના, તમથી છુપાવાય ના, તમે રહ્યા ઘરના બીજા કોઈને કેવાય। આજે કનૈયો પ્રગટ થશે, કાલે સરસ મજાની ભગવાનની બાળ લીલા થશે, આ ચોથો દી છે કા? આ એલ્ડોરેટમાં ખબર જ ન પડી, બોલો ચાર થી ક્યાં ક્યાં। નારાયણ 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 નારાયણ। નરકો નું વર્ણન આપણે એક બાજુ મૂકી દઈએ, એ આપણે કઈ કરવું નથી ને, આપણે ત્યાં જવું નથી। કથામાં બેહવા વાળા નરકમાં ન જાય મારા બાપ, કથાવાળા માટે સ્પેશિયલ કેટેગરી છે। જીઓ મેરે બાપ, સ્પેશિયલ કેટેગરી વાળા છે। જેમ તમે કોઈ યાત્રામાં જતા હો અને એ યાત્રામાં જતા પહેલા તમે રિઝર્વેશન કરાવો ને ટ્રેનમાં, ઘણાને કન્ફર્મ સીટ મળે, ઘણાને વેઇટિંગ મળે, ઘણાને આરએસી મળે। જે લોકો ભગવાનની કથામાં એક કલાક પણ બેઠા હોય
એનો અંતકાળ જ્યારે નજીક આવે ત્યારે મારો હરિ એને લેવા આવે છે પ્રભુ. એને લેવા માટે યમના તેડા કોઈ દી ન આવે. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમનાજી મહાપ્રભુજી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ તમારી તાળીઓનો અવાજ વૈકુંઠ સુધી જવો જોઈએ. વૈકુંઠાધિપતિ શ્રી હરિ એ તાળીનો અવાજ સાંભળે. I'm not.
જીવન માં લાવો ફરી કદી ના મળે, આવો જીવન માં લાવો ફરી કદી ના મળે. ખેતિયા પરિવાર નું આંગણ, ગોકુળિયું ગામ, કથાનો ચોથો દિવસ, વડીલોની ઉપસ્થિતિ, ભગવાન રામચંદ્રજી બેઠા હોય, એલ્ડોરેટનું પરમ પવિત્ર સ્થાન હોય. મારો હરી આવી ગયો હોય, કઈ ઘટે? આવો લાવો ક્યારે મળે? ક્યારે મળે? જ્યારે તમારા અનેક જન્મના મારા બાપ પુણ્ય ભેગા થયા હોય. હરી બોલ, હરી બોલ, હરી બોલ. મને વૈષ્ણવ વહલા,
नित करता श्रीनाथ जी ने काला रे वाला अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।